નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો 24 કલાક ન્યૂઝ. અને સૌ પ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની, જે મળી રહ્યા છે અમદાવાદથી. નવરંગપુરા જૈન દેરાસર પાસેની આ ઘટના છે, જેમાં યુવતીને પરિવારજનોએ માર મારીને અપહરણ કર્યું છે અને યુવતીએ પ્રેમલગ્ન કરતા યુવતીનું અપહરણ કરાવ્યું. તો અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જૈન દેરાસરમાં દર્શન કરવા આવેલા યુગલને માર મારવામાં આવ્યો હતો. યુવકે યુવતીના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે આ ઘટના ઘટી છે, જાણે કે કાયદો અને વ્યવસ્થાની કોઈ બીક ના હોય તે રીતે આ ઘટના ઘટી છે અને જાહેર રસ્તા પર આ રીતે માર મારવામાં આવ્યો હતો. જૈન દેરાસરમાં દર્શન કરવા આવેલા યુગલને આ રીતે માર મારવામાં આવ્યો. અને નવરંગપુરા જૈન દેરાસર પાસેની આ જે ઘટના છે, જેમાં યુવતીને પરિવારજનોએ માર મારીને તેનું અપહરણ કરી લીધું હતું. તો યુવતીએ પ્રેમ લગ્ન કરતા યુવતીનું અપહરણ કરાયું હતું અને અપહરણની સમગ્ર જે ઘટના છે તે સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. તો જાહેર રસ્તા પર આ ઘટના બની હતી. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મૌલિક ધામેજા પાસેથી. મૌલિક, જે રીતે જાહેર રસ્તા પર આ ઘટના બની અને જે ઘણી જે શરમજનક કહી શકાય મારામારી થઈ હતી અને યુવતીનું અપહરણ પણ થયું હતું, શું વધુ માહિતી? મિથુન, મંગળવાર બપોરની આ ઘટના છે કે જ્યાં નવરંગપુરા જૈન દેરાસર પાસે દર્શન કરવા આવેલ યુવક યુવતીને અપહરણ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે જ પરિવારજનો દ્વારા તેમને માર મારવાની ઘટના જે સામે આવી હતી, તે સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા આ બાબતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. યુવક દ્વારા આજે ફરિયાદ નોંધવામાં આવી છે તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુવતીના કેટલાક પરિવારજનો એકાએક સમાધાન કરવા બાબતે નવરંગપુરાના જૈન મંદિર ખાતે તેમને બોલાવ્યા હતા અને પરંતુ ત્યાં સમાધાન કરવાની કોઈ બાબતે ચર્ચા નહીં કરી અને યુવતીનું અપહરણ કરવા માટે તેઓનો પ્રયાસ હતો અને 7 થી 8 વ્યક્તિઓ ત્યાં આગળ એકાએક આવી અને યુવકને માર મારવા લાગ્યા હતા અને ત્યારબાદ જબરજસ્તીથી યુવતીને ત્યાંથી લઈ અને ફરાર થઈ ગયા હતા. જે અંગે યુવક જે છે તેને તેમના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અપહરણ અને મારામારી બાબતની ફરિયાદ નોંધાવીએ છીએ. આપને જણાવી દઉં કે આ જે યુવક યુવતી છે તેમને થોડા સમય અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા, જે તેમના પરિવારજનોને સંખાયું ન હતું અને તેના કારણે જ યુવતીના પરિવારજનો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. જે બાબતની ફરિયાદ નોંધી હવે આગળ કાયદેસરની કાર્યવાહી નવરંગપુરા પોલીસે હાથ ધરી છે. જી જી જી, આભાર મૌલિક માહિતી આપવા બદલ. તો આ યુગલે થોડા સમય પહેલા જે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમના જે પ્રેમ લગ્ન તેમના પરિવારને મંજૂર નહોતા, ત્યારે સમાધાન કરવાની બાબતે તેઓ આવવાના હતા, પણ જે રીતે 7 થી 8 લોકોએ આવીને તેમને માર માર્યો હતો તથા યુવતીનું અપહરણ કરીને તેના પરિવારજનો તેને લઈ ગયા હતા. તો યુવકે હવે પોલીસ ફરિયાદ કરી છે. જોવું રહ્યું કે હવે પોલીસ કેટલા સમયમાં આ જે ગુંડાઓ છે તેમને પકડી પાડે છે, કારણ કે સરા જાહેર જે રીતે આ માર મારવામાં આવ્યો છે, જાણે કે કાયદાનું કોઈ જ તેમને ડર નથી તે પ્રકારે આ મારામારી થઈ હતી અને અમદાવાદમાં સરા જાહેર રસ્તા પર આ મારામારી થઈ હતી અને અપહરણ પણ થયું. તો અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તો જે રીતે આ ગુંડાગર્દી કરવામાં આવી છે, યુવતીનું અપહરણ કરીને તેના પરિવારજનો તેને લઈ ગયા છે.